वडाप्रधान नरेन्द्र मोदी नो ड्रीम प्रोजेक्ट न्यू सेंट्रल विस्टा हेठळ आपणू नवू संसद बनीने तैयार थई चूक्यू छे, जेनु उद्घाटन बस थोड़ाक ज समयमां थवा जई रह्युं छे। त्यारे आजे आपणे आ रिपोर्टमां जाणीशुं के आपणी न्यू पार्लियामेंटनी बिल्डिंग केवी हशे, शुं छे तेनी खासियतो। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपणी साथे हुं छुं सौम्या। सेंट्रल विस्टा प्रोजेक्ट हेठळ राष्ट्रपति भवन थी इंडिया गेट सुधीना 3 किलोमीटर लांबा रस्ता ने रीडेवलप करवामां आव्यो हतो। गया वर्षे 8 सप्टेम्बरे वडाप्रधान नरेन्द्र मोदीए तेनुं उद्घाटन कर्युं हतुं। तेज दिवसे तेमणे तेनुं नाम राजपथ थी बदलीने कर्तव्य पथ करवानी जाहेरात करी। संसद भवन सिवाय वडाप्रधान कार्यालय गृह, केन्द्र सचिवालय बिल्डिंग अने वाइस प्रेसिडेंट एन्क्लेव पण सेंट्रल विस्टा पार कोरिडोरनो भाग छे। આ કેન્દ્ર સરકારની એજન્સી CPWD દ્વારા બનાવવામાં આવી રહી છે। 4 માળની આ ઇમારત ભૂકંપના અનેક આંચકાને સહન કરી શકે છે એટલી મક્કમ છે। 64,500 ચોરસ મીટરમાં બનેલી નવી સંસદની ઇમારત 4 માળની છે। તેના 3 દરવાજા છે, જેના નામ જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્મદ્વાર છે। સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે। નવી ઇમારત જૂની ઇમારત કરતા 17,000 ચોરસ મીટર મોટી છે। તેના પર ભૂકંપની અસર નહીં થાય તેની ડિઝાઇન HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે। તેના આર્કિટેક્ટ વિમલ પટેલ છે। બિલ્ડિંગની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટિટ્યુશન હોલ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં બંધારણની નકલ પણ રાખવામાં આવશે અને આ આકર્ષણનું કેન્દ્ર હશે। આ સિવાય મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, દેશના વડાપ્રધાનોની મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે। નવી સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ થયું હતું અને આ ભવન ત્રિકોણ આકારનું છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય પણ છે અને આકર્ષણનું પણ કેન્દ્ર છે। આ બિલ્ડિંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી। PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનું શિલાન્યાસ કર્યો હતો। ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે। નવા સંસદ ભવનમાં શું વિશેષતા? હાલમાં લોકસભામાં 590 લોકોની બેઠકની ક્ષમતા છે। નવી લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક છે। હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે। નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે। લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1,272થી વધુ સાંસદો એક સાથે બેસી શકશે। સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ અલગ ઓફિસ છે। અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઈટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। કેફે અને ડાઇનિંગ એરિયા પણ હાઈટેક છે। સમિતિની બેઠકના અલગ અલગ રૂમમાં હાઈટેક સાધનો લગાવવામાં આવ્યા છે। અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને VIP લાઉન્જ પણ છે। વર્તમાન સંસદ ભવન 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યું હતું। માર્ચ 2020માં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જૂની ઇમારતનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સાથે જ જૂના બિલ્ડિંગમાં સાંસદોને સમાવવા માટે પૂરતી જગ્યા નથી, જે લોકસભા સીટોના નવા સીમાંકન બાદ વધશે। આ કારણોસર નવી ઇમારત બનાવવામાં આવી રહી છે। આ રિપોર્ટ જોયા બાદ આપને પણ થતું હશે કે યાર, મારે પણ આ ન્યૂ પાર્લિયામેન્ટ બિલ્ડિંગને વિઝિટ કરવી છે એકવાર ચોક્કસપણે। તો તમે એ કેવી રીતે કરી શકો છો? તો ખૂબ જ સરળ છે। 11 થી 5 વિઝિટિંગ આવર છે, જેનો એક ફી પણ છે, રકમ જે છે એ નક્કી કરવામાં આવી છે। અને આ સાથે જ તમે કોઈની ભલામણ લઈને જાઓ છો ત્યારે પણ તમને અંદર પ્રવેશ મળી શકે છે, પરંતુ સમય મર્યાદા છે એ નિશ્ચિત કરવામાં આવી છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।